દેશના સીમાડાની રક્ષા કરનાર ઇન્ડિયન આર્મીના લદ્દાખ ખાતે ફરજ બજાવતો યુવાન સેવકીય પ્રવૃત્તિ કરી રહ્યો છે. જામનગરમાં રજા પર આવી એલઆરડી પોલીસની ભરતી માટેની ગ્રાઉન્ડની તૈયારીનું નવ યુવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે. જામનગરના વતની અને હાલમાં લદ્દાખ ખાતે આર્મીમાં ફરજ બજાવતા ભીખુ ગઢવી દ્વારા હાલમાં જે લોકરક્ષક દળ પોલીસ ભરતીની યુવાનો દ્વારા જે ગ્રાઉન્ડની તૈયારી કરી રહ્યા છે, એમને જરૂરી માર્ગદર્શન આપી અને સેવાકીય પ્રવૃત્તિ કરી ઉમદા કાર્ય કરી રહ્યા છે. જ્યારે આર્મીમેન ભીખુભાઈ સ્પોર્ટ્સ ખાતે પણ સંકળાયેલા છે. એમને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં અને ખિતાબ પણ મેળવ્યા છે. જ્યારે ભારતીય કેટેગરીમાં ટોપ 10માં એમને સ્થાન મેળવ્યું છે. તેમજ ભીખુભાઈએ વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં 40થી વધારે મેડલો પણ મેળવ્યા છે. તેમજ 200 જેટલી મેરેથોનમાં પણ ભાગ લીધો છે. જોકે હાલ તેઓ રજા ઉપર છે. ત્યારે જામનગર ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે લોકરક્ષક દળ પોલીસ ભરતી માટેની તૈયારી કરી રહેલા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ આર્મી મેન સ્પોર્ટ્સ ક્ષેત્રે સંકળાયેલા છે, જેનો લાભ જામનગરના નવ યુવાનોને હાલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મળી રહ્યો છે. મને જણાવતા બહુ આનંદ થાય છે કે આવનારી લોકરક્ષક દળની પરીક્ષા અથવા તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં અમારા ભીખુભાઈ ગઢવી એવા જે હાલમાં અત્યારે ઇન્ડિયન આર્મી એટલે કે સેનામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને ગમે તેવી આવી ફિઝિકલ કોઈ પણ ભરતી આવે તેમાં તેઓ નિસ્વાર્થ ભાવે કોઈ પણ નિઃશુલ્ક કોઈ પણ ફી વગર તેઓ પોતાની રજા મૂકી અને અમને બધાને ટ્રેનિંગ આપવા આવે છે અને કોઈ પણ તેનો કોઈ ભાવ નથી, તેમાં કોઈ તેનો સ્વાર્થ નથી. છતાંય એ અમારા માટે પાછળ આટલી મહેનત કરે છે. કોઈ પણ આવી ફિઝિકલ ભરતી આવે તેમાં તે પોતા 2 મહિના માટેની રજા મૂકી અને અમને ફિઝિકલની તૈયારી કરવા આવે છે. આની પહેલા પણ જ્યારે 2019માં લોકરક્ષક દળ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આવેલી તેમાં પણ ભીખુભાઈ પોતાની રજા મૂકીને જામનગર આવેલા અને બધાને પોલીસ હેડક્વાર્ટરમાં આ બધા કોઈ પણ જનરલ ભરતી આવે જનરલ ભરતી માટે ફિઝિકલની ફિઝિકલ એક્ઝામ માટે ટ્રેનિંગ આપવા આવે છે. તો તમે જોઈ શકો છો કે જવાન પોતાની ફરજ પણ બજાવે છે અને નિસ્વાર્થ ભાવે અમારા લોકો માટે બધાને ખૂબ જ અમે ભરતીમાં પાસ થઈ જાય એવી આશા સાથે અમને ટ્રેનિંગ કરાવવા આવે છે. જવાનને 100 વંદન, જય હિન્દ. અમે છેલ્લા 5-6 મહિનાથી આ તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે હાલમાં બધાને ત્યારનો સમય 28, 29, 27 એવી રીતે 5 કિલોમીટર પૂરું થતું અને અત્યારે અમને ભીખુભાઈ ગઢવીના સારા એવા કોચથી સારા એવા ટ્રેનરથી અમારો ટાઈમિંગ કોઈનો 23, કોઈનો 20, કોઈનો 21 એવી રીતે એ લોકોની સખત મહેનતથી અને એ નિસ્વાર્થ મહેનત એને પોતે ખુદ ઇન્ડિયન આર્મીમાં છે, અત્યારે પોતાની રજા પર આવેલા છે અને છેલ્લા 1.5 મહિનાથી આ અમારી સાથે સારી એવી મહેનત કરાવીને અમારો ટાઈમિંગ ઘટાવી રહ્યા છે. કોઈ સ્વાર્થ નહીં, નિસ્વાર્થ. ખુદ વા પણ આર્મીની પોસ્ટિંગ સારી રીતે કરે છે અને અહીંયા પોતાનો સ્વાર્થ વિના પોતાની રજા મોકૂફ રાખી અને સવારમાં 5, 5:30 વાગે ઉઠીને ગ્રાઉન્ડમાં આવીને બધાને સારી રીતે પ્રેક્ટિસ કરાવે છે. એટલે અમે બધાએ અમે જેટલા સદા છોકરાઓ છીએ બધા એનો ખૂબ આભાર માનીએ છીએ કે આવા દેશના વીર જવાનો માં સરહદ પર પણ સારી એવી મહેનત કરીને આપણા દેશની રક્ષા કરે છે અને અહીંયા નવજવાનો માટે સારી એવી તક મળી રહી અને એને સારી મહેનત કરાવી રહ્યા છીએ. એટલે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભીખુભાઈ ગઢવીનો. જય હિન્દ. જ્યારે આ લોકરક્ષક દળની પરીક્ષા આવેલી છે તો આ છેલ્લા 1.5 મહિનાથી હું આ લોકોને મહેનત કરાવું છું. અહીંયા જે મારી સાથે છે એ લોકોને તો એ લોકોનું પહેલાં સ્ટાર્ટિંગમાં ટાઈમિંગ બહુ વધારે આવતું હતું, 30 મિનિટની આસપાસ, મતલબ 5 કિલોમીટર પૂરું નહોતું થતું. તો પછી મને એ લોકોએ કીધું કે થોડીક અમને ટ્રેનિંગની જરૂરત છે. તો હું અત્યારે હાલ રજા ઉપર છું અને હું સ્પોર્ટ્સ સાથે સંકળાયેલો છું. હું 10, છેલ્લા 11 વર્ષ ત્યાં સ્પોર્ટ્સમાં જ છું. તો રનિંગ મારો વિષય છે એટલે એના માટે થઈને મેં કીધું ચાલો આ લોકોને હેલ્પ કરીએ. તો અત્યારે આ લોકોને મહેનતના કારણે અને થોડું ઘણું માર્ગદર્શન મળ્યું તો આ લોકો અત્યારે એ ટાઈમ રિઝર્વ કરી શકે છે કે 20-21ની અંદર પૂરું કરે છે. તો હવે આ લોકોનું ભવિષ્ય ઉજળું બને એના માટે થઈને એ લોકો મહેનત કરી રહ્યા છે. તો આપણે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે આ લોકોનું મહેનત સફળ થાય અને આવનારી પરીક્ષામાં આ લોકો પાસ થાય, આપણે એ જ દુઆ કરીએ છીએ. અને હું છેલ્લા 11 વર્ષથી આમાં સ્પોર્ટ્સમાં જ મેરાથોનમાં જોઉં, 3 વખત નેવી મેરાથોન ચેમ્પિયન છું. એટલે એના કારણે થઈને મારે આ લોકોને રનિંગ આપવી, ટ્રેનિંગ આપવા માટે હું આવ્યો છું. જય હિન્દ, જય ભારત. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.